નમસ્કાર, જોઈએ દૂરદર્શન સમાચાર. પંજાબ પઠાણકોટના એરફોર્સ સ્ટેશન ખાતે આજે પરોઢીએ 3:30 વાગે આતંકી હુમલો થયો હતો. આતંકીઓ અને સલામતી દળો વચ્ચેના ગોળીબારમાં 4 આતંકીને ઠાર કરાયા હતા, જોકે કાર્યવાહીમાં 6 સુરક્ષાકર્મી ઘાયલ થયા હતા. એરફોર્સ સ્ટેશનમાં ઘૂસેલા 4-5 જેટલા આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હોવાનું અને જૈશ એ મોહમ્મદના હોવાનું માનવામાં આવે છે. સેનાએ આતંકીઓની શોધખોળ માટે સઘન અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે આ હુમલાને વખોડી કાઢી જણાવ્યું છે કે આનો જડબાતોડ જવાબ અપાશે. હુમલા સામે સત્વરે અસરકારક કાર્યવાહી કરવા બદલ તેમણે સુરક્ષા દળોને અભિનંદન આપ્યા હતા. હુમલાના પગલે દિલ્હીમાં એરફોર્સના વડામથક ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. સમગ્ર ઘટનાક્રમ પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવલ ચાંપતી નજર રાખી રહ્યા છે. એનઆઈએની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બીજી બાજુ એરફોર્સ સ્ટેશન ખાતે કર્મચારીઓના પરિવારો સલામત છે. એરફોર્સ સ્ટેશનમાં મહત્વના સાધનો સહિતના સરંજામવાળા વિસ્તારને એનએસજી અને ગરુડ કમાન્ડો ટુકડીઓએ ઘેરી લઈને સલામત કરી દીધો છે. હાલ પંજાબ અને આસપાસના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરીને સલામતીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે એરબેઝ અને ચક્કી નદી વચ્ચેના વિસ્તારમાં સેનાએ હાથ ધરેલા કોમ્બિંગ ઓપરેશન બાદ આ હુમલો થયો હતો. જોકે સલામતી દળની સતર્કતાના કારણે મોટું નુકસાન પહોંચાડવાની આતંકીઓની મેલી મુરાદ બર આવી નથી. કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ સંસદના આગામી બજેટ સત્રમાં જીએસટી વિધેયક પસાર થવાની ફરી એકવાર આશા વ્યક્ત કરી છે. તેમણે દિલ્હીમાં આઈઆરએસના ટ્રેનિંગ લઈ રહેલા અધિકારીઓને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે જીએસટી બિલ પસાર થવામાં ઘણો વિલંબ થયો છે. સંસદની કાર્યવાહીને અવરોધીને રાજનીતિને વચ્ચે લાવી અડચણો ઊભી કરાઈ રહી છે. શ્રી જેટલીએ વધુમાં જણાવ્યું હતું કે મોટાભાગના રાજકીય પક્ષો વચ્ચે આ બાબતે વ્યાપક સહમતિ સધાઈ છે. નાણામંત્રી અધિકારીઓને ઈમાનદારીથી તથા નિષ્ઠાથી ફરજ બજાવવાનો અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસના કર્ણાટક પ્રવાસે છે. પ્રવાસના પહેલા દિવસે આજે સાંજે તેઓ અવધૂત દત્તપીઠમની મુલાકાત લેશે. તેઓ શ્રી સુતુરમઠના જગદગુરુ ડોક્ટર શિવરાત્રી રાજેન્દ્ર મહાસ્વામીના શતાબ્દી સમારોહમાં પણ ભાગ લેશે. પ્રધાનમંત્રી આવતીકાલે મૈસૂર ખાતે ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના 103મા સત્રનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત તુનકુરમાં તેઓ હેલિકોપ્ટર નિર્માણ એકમનો શિલાન્યાસ પણ કરશે. રવિવારે તેઓ જિગ્ની ખાતે યોગ સંશોધન અંગેના 21મા આંતરરાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન પણ કરશે. રાજ્યભરમાં રવિ કૃષિ મહોત્સવ 2015ની ઉજવણી થઈ રહી છે. વલસાડ જિલ્લાના વાપી તાલુકાના કોપરેલી ગામે પણ કૃષિ મહોત્સવ યોજાઈ ગયો. વિધાનસભા અધ્યક્ષ ગણપતસિંહ વસાવાએ કૃષિ મહોત્સવને સંબોધતા જણાવ્યું હતું કે રાજ્યમાં કૃષિ મહોત્સવને પગલે કૃષિ ક્ષેત્રે ક્રાંતિ આવી છે. કૃષિ વિકાસ દર 2.7% વધીને 11% સપાટીએ પહોંચ્યો છે. કૃષિ મહોત્સવમાં વાપી તાલુકાના 107 લાભાર્થીઓને રૂપિયા 28.12 લાખના સહાય ચેક અને મંજૂરીપત્રોનું વિતરણ થયું હતું. આ પ્રસંગે કૃષિ સંશોધન સાધનો, યાંત્રિક સાધનો, સંવર્ધિત બિયારણ સહિતના નિદર્શન સ્ટોલ્સનો લાભ બહોળી સંખ્યામાં કૃષિકારોએ લીધો હતો. કૃષિ વિજ્ઞાનીઓએ આ પ્રસંગે પાક સંરક્ષણ અને આધુનિક ખેતી અંગે વિસ્તૃત માહિતી પણ પૂરી પાડી હતી. આ પ્રસંગે કૃષિ વિભાગ તેમજ જિલ્લા વહીવટીતંત્રના ટોચના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્વિટ્ઝરલેન્ડ સરકારે તેના લો કાર્બન એન્ડ ક્લાઇમેટ રેઝિલિયન્ટ સિટી ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા વિશેના કેપેસિટી બિલ્ડિંગ પ્રોજેક્ટ માટે રાજકોટ શહેરની પસંદગી કરી છે. સ્વિટ્ઝરલેન્ડના ભારત ખાતેના એમ્બેસેડર ડોક્ટર લિનસ કેસલપુરે ગઈકાલે રાજકોટના મ્યુનિસિપલ કમિશનરને મળી આ પ્રોજેક્ટ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. વાતાવરણમાં ભળતા કાર્બનનું પ્રમાણ ક્રમશઃ ઘટાડવા અને કુદરતી આપત્તિઓ સામે પ્રતિકાર કરવા શહેર સુસજ્જ બની શકે તે માટેના ખાસ પ્રોજેક્ટ માટે થયેલી પસંદગીને પગલે રાજકોટ શહેરે સ્માર્ટ સિટી બનવાની દિશામાં મક્કમ પગલું ભર્યું છે તેવો પ્રતિભાવ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ વ્યક્ત કર્યો હતો. અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરી વિકાસની સાથે પર્યાવરણ સુધારણા તથા શહેરીજનો અને ખાસ તો બાળકો ફૂલછોડ શાકભાજીથી પરિચિત થાય તેવા હેતુસર ફ્લાવર શોનું આયોજન 1 સપ્તાહ સુધી કર્યું છે.
આજથી શરૂ થનારા અમદાવાદ ફ્લાવર શો તારીખ 8 જાન્યુઆરી સુધી સાબરમતી રિવરફ્રન્ટ સરદાર બ્રિજ અને આંબેડકર બ્રિજ વચ્ચે એનઆઈડી કેમ્પસ પાછળ સવારે 10 થી રાત્રિના 9 વાગ્યા સુધી માણી શકાશે. ફ્લાવર શોમાં સિઝનલ ફૂલછોડ, વૃક્ષો, શાકભાજી, બોન્ઝાઈ, કેક્ટસ, પામ વગેરેની 750 કરતાં વધુ જાતોના 3 લાખથી વધુ રોપાનું પ્રદર્શન યોજાશે. ગત વર્ષે 10 લાખથી વધુ લોકોએ ફ્લાવર શો માણ્યો હતો. સાથોસાથ અહીં લાઇવ ડ્રોઈંગ કોમ્પિટિશનનું પણ આયોજન કરાયું છે. નગરજનો ફ્લાવર શોનો નજારો માણી રહે કહેશે કે આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલોએ બીજું કંઈ નથી પગલા વસંતના. એમાં આવશે ફૂડ કોર્ટ છે, એમાં ખૂબ સસ્તા દરે એમાં આપણને નાસ્તા પાણી મળશે. આ વખતે બ્લડ ડોનેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે લોકોને બ્લડ આપવા હોય એ ત્યાં આપી શકે છે. અને આ વખતે ચિત્ર કોમ્પિટિશનમાં લાઈવ તમે સામે બેઠેલા હોય ને તમને દોરી કાઢે એવી લાઈવ ડ્રોઈંગ કોમ્પિટિશન કરવામાં આ વખતે સમાવેશ કરવામાં આવ્યો છે. 65,000 ચોરસ મીટર એરિયામાં ફ્લાવર શોનું આયોજન છે. લગભગ 750થી પણ વધુ જાતો અને 3 લાખથી પણ વધુ રોપાઓ આ વખતે ફ્લાવર શોમાં જોવા મળશે. સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.